વાત હવે કરીએ ખાણીપીણીમાં બેદરકારીના ખેલની. ખાણીપીણીમાં લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. આ કિસ્સો છે સાબરકાંઠાના હિંમતનગરનો. ચોંકાવનારો કિસ્સો, નામાંકિત મીનાક્ષીની લસ્સીમાંથી વંદો નીકળ્યો. ઈડરના ગ્રાહક મહેમાનો માટે લસ્સી લઈ ગયા હતા અને લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. જો કે જે રીતે એક બાદ એક આ વિડીયો સામે આવી રહ્યા છે તેને જોતા જરૂરથી ચિંતા ઊભી થઈ છે. નામાંકિત સ્થાન પરથી પણ જ્યારે તમે ખાણીપીણીની વસ્તુઓ લાવો છો તો તમારે જાગૃત રહેવાની જરૂર છે. ગ્રાહકે જે વિડીયો બનાવ્યો આ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું. જો કે જ્યાં આ વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડીયોની ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તરફથી પણ તપાસ કરવામાં આવશે. નામાંકિત મીનાક્ષીની લસ્સી જેમાંથી વંદો નીકળ્યો, એક ગ્રાહક જે પોતાના મહેમાનો માટે આ લસ્સી ખરીદવા આવ્યા હતા. અમારી સાથે જોડાયા છે યશ ઉપાધ્યાય. યશ, જે આ વિડીયો છે આ વિડીયોને લઈને શું ખરાઈ થઈ છે? જે ચોક્કસ રીતે જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે ઈડરનો જે શખ્સ છે પોતાના રાજસ્થાનથી આવેલા મહેમાનો જો લઈને હિંમતનગરની જે પ્રખ્યાત મીનાક્ષી લચ્છી છે, નામાંકન તેનું નામ છે, ત્યાં અવાનું તેની લચ્છી બહુ ફેમસ ગણાતી હોય છે, ત્યારે તેઓ પોતાના મિત્રોને લઈને જયારે હિંમતનગર આવ્યા હતા જે લચ્છીનું જે પ્રમાણે તેમને જે અહીંયા આગળ પોપ્યુલર ગણાય છે તે પીવા માટે લઈને આવ્યા. ત્યારબાદ જે વંદો નીકળ્યો હતો જેને લઈને જે પરિવાર છે તે પણ હચભરત થઈ ગયો હતો. કે કારણ કે અવારનવાર ખાણીપીણી જે વસ્તુ આવતી હોય છે તેમાં ક્યાંક પીઝામાં ઈયળ હોય તો ક્યાંક અલગ જગ્યાએ દરેક ખાણીપીણી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક કંઈક જીવાત જે નીકળતી હોય છે, જેને લઈને લોકો હવે આરોગ્યપ્રદ ખોરાક છે તેની અંદર પણ છેતરપિંડ થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે. પરંતુ જે ગઈકાલે જે ઘટના બની ત્યારબાદ હજુ પણ કોઈ કાર્યવાહી છે તંત્ર દ્વારા કરવામાં નથી આવી. તંત્ર પણ ઊંઘતું ઝડપાયું છે. ક્યારે અવારનવાર જયારે હવે કિસ્સાઓ બહાર આવતા હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય છે તેના દ્વારા જે કાર્યવાહી છે કરવી જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. સેમ્પલો છે, સેમ્પલો લેવામાં આવે છે, ફક્ત કાગળ ઉપર જ્યાં સેમ્પલ લેવામાં આવતા હોય છે, છ છ મહિને કે વર્ષ વર્ષ જ્યાં રિપોર્ટ આવતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કોઈ જગ્યાએ કરવા નથી આવતી. ત્યારે જે હિંમતનગર જે નામાંકન લચ્છી જે મીનાક્ષી લચ્છી તેમાંથી આ વંદો નીકળ્યો હતો જે પણ એક ઘટના કહી શકાય. તેના પર જે સાબરકાંઠા જિલ્લાનો ફૂડ વિભાગ છે તેના દ્વારા કાર્યવાહી કરવી પડે, પરંતુ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. આ વિડીયો છે જે પરિવાર દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો તેની પુષ્ટિ જે છે તે ગુજરાત ફર્સ્ટ કરી રજીકર કરી રહ્યું નથી, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે આ ઘટના સામે આવી ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારની અલગ અલગ ખાણીપીણીની વસ્તુઓ છે તમામ જગ્યાએ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જી યશ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો આ જે વિડીયો સામે આવ્યો છે ચોંકાવનારો આ વિડીયો, જેને લઈને હવે સવાલ એ થઈ રહ્યા છે કે શું પ્રશાસન આંખ આડા કાન કરીને બેસી રહેશે અને આ જ રીતે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા રહેશે?